વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગયા વર્ષે આપણે ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપેલા છે એની આપણે વિગતે ચર્ચા કરી હતી. ભારતના બંધારણમાં કયા કયા મૂળભૂત અધિકારો છે એના વિશે થોડોક ઉલ્લેખ કરીને આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ એ બંધારણીય ઈલાજનો અધિકાર, એની વિગતે ચર્ચા કરીશું. ગયા વર્ષે આપણે સમાનતાના અધિકારથી શરૂઆત કરી અને લગભગ 6 જેટલા જે અધિકારો છે એની આપણે વિગતે ચર્ચા કરી હતી. જે પહેલો અધિકાર છે એ આપણે સૌ જાણીએ છીએ કે ભારતના બંધારણના વિભાગ 3ની અંદર ઇન સેક્શન 3 ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવેલા છે. કલમ 12થી કરીને 36 સુધી આ મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. એમાં જે સમાનતાનો અધિકાર, સૌથી પહેલાં જે અધિકાર છે એ સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી. અને એમાં ખાસ કરીને જે આપણને સમાનતાની વાત કરી છે તો તકની સમાનતા, દરજ્જાની સમાનતા એ બધી આપણે વાત કરી છે. બીજો જે અધિકાર છે એ સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ. એ કલમ 19 થી 22 સુધી સ્વતંત્રતાનો અધિકાર એ આપણા બંધારણમાં આપવામાં આવેલો છે. એમાં 19મી જે કલમ છે એમાં જુદા જુદા પ્રકારની જે 6 પ્રકારની, શરૂઆતમાં 7 હતી, સ્વાતંત્ર જે આપવામાં આવેલી છે એની વાત છે. પછી 23 અને 24 જે આપણા બંધારણની કલમો છે એમાં શોષણ વિરોધી અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, જેમાં બાળકોનું, સ્ત્રીઓનું શોષણ કરી શકાય નહીં, એ બધી આપણે વાત વિગતે ગયા વર્ષે કરેલી. એના પછીનો જે અધિકાર છે એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, એ કલમ 25 થી 28 અને કલમ 29 અને 30 એ આપણા શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ, એની આપણે ચર્ચા કરેલી. રાઇટ ટુ પ્રોપર્ટી જે છે કલમ 31, જ્યારે શરૂઆતમાં આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે રાઇટ ટુ પ્રોપર્ટી, એ મિલકતનો અધિકાર એ આપણા બંધારણમાં આપવામાં આવેલો હતો. પરંતુ હાલમાં એ 44મા બંધારણીય સુધારાથી મિલકતનો અધિકાર એ હવે રહ્યો નથી, જે આપણે સૌ જાણીએ છીએ. એને બંધારણની કલમ 300એમાં કાનૂની અધિકાર તરીકે એને મૂકેલો છે, જેની આપણે ચર્ચા કરેલી છે. એટલે હવે મિલકતના અધિકારના ભંગ બદલ આપણે અદાલતમાં જઈ શકતા નથી. હવે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ કલમ 32, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, બંધારણીય ઈલાજનો અધિકાર. મિત્રો, જો બંધારણમાં અધિકારો આપવામાં આવેલા હોય પરંતુ અધિકારોના રક્ષણની જોગવાઈ ના હોય તો બંધારણના અધિકારોનો કોઈ અર્થ નથી. મૂળભૂત અધિકારો માનવ જીવન માટે બહુ જ અગત્યના છે. માનવના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત અધિકારો બહુ જ પાયાની ભૂમિકા ભજવે છે. પરંતુ જો મૂળભૂત અધિકારો આપેલા હોય અને એના રક્ષણની જોગવાઈ ના હોય, એના ઉપચારની જોગવાઈ ના હોય, તો ઇટ ઇઝ મિનિંગલેસ, એનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે આપણા ભારતના બંધારણની અંદર કલમ 20ની અંદર આર્ટિકલ 32 આ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એ આપવામાં આવેલો છે. એટલે નાગરિકોના જે સમાનતાનો અધિકાર હોય કે સ્વતંત્રતાનો હોય કે પેલું ધાર્મિક સ્વતંત્રતાનો હોય, કોઈપણ અધિકારનો જો ભંગ થાય તો વ્યક્તિ એ અદાલતમાં જઈ શકે છે, અદાલતના દ્વાર આપણે ખટખડાવી શકીએ છીએ અને કલમ 32 પ્રમાણે સર્વોચ્ચ અદાલતમાં આપણે દાદ માગી શકીએ છીએ. સર્વોચ્ચ અદાલત એ જુએ છે કે નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે કે કેમ. જો નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો સર્વોચ્ચ અદાલત પાસે સત્તા છે, પાવર્સ, સુપ્રીમ કોર્ટ ઇઝ એમ્પાવર્ડ, અને એના માટે જુદા જુદા પ્રકારના હુકમો કરી શકે છે, સૂચનાઓ આપી શકે છે અને રીટ્સ, એ આજ્ઞાપત્ર એ આપી શકે છે. સુપ્રીમ કોર્ટને આના માટે, એટલે કે મૂળભૂત અધિકારોનું પાલન કરાવવા માટે 5 પ્રકારની રીટ્સ આપવાની સત્તા છે. 5 પ્રકારની રીટ્સ જે છે એ આપણે જોઈશું. તો સર્વપ્રથમ જે રીટ છે, સર્વપ્રથમ રીટ એ હેબિયસ કોર્પસ, એટલે બંદી પ્રત્યક્ષીકરણ. મિત્રો, તમે જોઈ શકો છો કે બંધારણીય ઉપચારનો અધિકાર અનુચ્છેદ 32, તો એમાં જે આર્ટિકલ 1 છે કે આ ભાગથી અપાયેલ અધિકારના અમલ માટે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગવાના અધિકારને
બાંહેધરી આપવામાં આવી છે, ગેરંટી આપવામાં આવી છે. તો પાંચ પ્રકારની રીટ્સ, એની આપણે આજે વિગતે ચર્ચા કરીશું. એની જે ક્લોઝ બે છે કે આ ભાગથી અપાયેલ અધિકારોના અમલ માટે સર્વોચ્ચ અદાલતને સૂચનો અથવા હુકમો અથવા બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ અધિકાર પૂછા અને ઉત્પ્રેષણ સ્વરૂપના આજ્ઞાપત્રો સહિતના યોગ્ય આજ્ઞાપત્રો આપવાની સત્તા રહેશે. તો પાંચ પ્રકારના જે આજ્ઞાપત્રોની આજે આપણે વાત કરવાના છીએ. સર્વપ્રથમ જે આજ્ઞાપત્ર છે એ હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ. મારી સાથે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય, પ્રિન્સિપાલ લો કોલેજ. એમનો પણ બંધારણ ઉપર બહુ સારો એવો અભ્યાસ છે અને એમના જ્ઞાનનો લાભ આજે આપણને મળવાનો છે. તો ડૉક્ટર મિનલબેન, આ બંદી પ્રત્યક્ષીકરણ એ રીટ છે એ કયા પ્રકારની છે એની આપ થોડી વિગતે સમજ આપશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજ્ઞાપત્રોની વાત કરતા પહેલા હું થોડું આર્ટિકલ 32ના સંદર્ભમાં એનો ઇતિહાસ અને થોડી વાત કરવા ઈચ્છું છું. અનુચ્છેદ 32 એ હમણાં જ પુરોહિત સાહેબે વાત કરી કે આ અનુચ્છેદ 32 છે એ ભારતીય બંધારણનું આગવું અને વિશિષ્ટ લક્ષણ છે. મિત્રો, મને એ કહેતા આનંદ થાય છે કે જાપાનના બંધારણ સિવાય માત્ર ભારતના બંધારણમાં જ એવી જોગવાઈ કરવામાં આવેલી છે પુરોહિત સાહેબ કે આપણે આ બંધારણમાં આપણે આર્ટિકલ 32ને મૂળભૂત અધિકાર તરીકે લીધેલો છે. તમે જુઓ કે હમણાં જ આપણે જે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત અધિકારો જે આપણને આપેલા છે આર્ટિકલ 12-36માં, એમાં જે અધિકારો છે એ અધિકારનું જો પાલન ન થાય તો ઉપાય વિનાનો અધિકાર અર્થહીન બની જાય છે. આપણે લો ઓફ ટોટમાં પણ ભણ્યા છીએ કે ઉબી જસ ઇબી રેમેડિયમ. એટલે મારું કહેવું એમ છે કે જ્યાં અધિકાર છે ત્યાં ઉપાય છે જ, અને જો ઉપાય ન હોય તો એ અધિકાર વ્યર્થ થઈ જાય છે. એટલે બંધારણ સભામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક વાત સ્પષ્ટ કરેલી હતી કે મને એક વાતનું ગૌરવ છે, મને એ કહેતા આનંદ થાય છે કે મૂળભૂત અધિકારમાં આપણે અનુચ્છેદ 32ને આપણે લઈ લીધેલો છે. કેમ કે જો અનુચ્છેદ 32 ન હોત તો આપણું સંપૂર્ણ બંધારણ વ્યર્થહીન થઈ જતું, પાયાવિહીન બની જતું. કેમ કે અધિકારો આપ્યા છે પણ જો અધિકારોના પાલન ન થઈ શકે, એ અધિકારનું પાલન ન થઈ શકે તો 100% આ બંધારણ વ્યર્થ છે. અને આપણા બંધારણ સભાએ અનુચ્છેદ 32ને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. મિત્રો, અમેરિકાના બંધારણમાં પણ આ અધિકાર આપેલો છે, બંધારણથી જ આપેલો છે, પણ એનું પાલન એ કાનૂની અધિકારની દ્રષ્ટિએ કરાય છે. અનુચ્છેદ 32 જે છે એ સીધે સીધા હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય, 226 હેઠળ હાઈકોર્ટમાં જઈ શકાય છે અને અનુચ્છેદ 32 હેઠળ સીધે સીધા કોર્ટમાં જઈ શકાય છે. એટલે અહીંયા આગળ સાહેબે હમણાં જે વાત કરી કે પાંચ પ્રકારના આજ્ઞાપત્રો આપેલા છે, તો આ પાંચે પાંચ પ્રકારના આજ્ઞાપત્રોમાં સૌથી પહેલાં આજ્ઞાપત્રની હું વાત કરું તો એ આજ્ઞાપત્ર છે હેબિયસ કોર્પસ. એટલે અહીંયા આગળ હેબિયસ કોર્પસનું ગુજરાતી થાય છે બંદી પ્રત્યક્ષીકરણ, એટલે કે બંદીવાનને પ્રત્યક્ષ કરો. એટલે જે વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી છે, જે વ્યક્તિના સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે અને એ અટકાયત કોઈ પણ જાતના કારણ વિનાની કરવામાં આવેલી હોય તો અનુચ્છેદ 32 હેઠળ સીધે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ અને અદાલતમાં એ રીટ માંગી શકાય છે, એ આજ્ઞાપાત્ર માંગી શકાય છે અને એ વ્યક્તિને અદાલતમાં હાજર કરવાનો હુકમ અદાલત દ્વારા કરવામાં આવે છે. એટલે મિત્રો કે અનુચ્છેદ 32 એ પોતે જ મૂળભૂત અધિકાર છે, એટલે મૂળભૂત અધિકારનું પાલન થવું જરૂરી છે. એનો મૂળભૂત અધિકારના ઉપાય માટે આપણે બંધારણના આર્ટિકલ 32 હેઠળ જ્યારે સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ ત્યારે સુપ્રીમ કોર્ટની ફરજ બને છે કે એણે એ અધિકારનું પાલન કરાવવું. કારણ કે અનુચ્છેદ 32માં સુપ્રીમ કોર્ટને જે સત્તા આપવામાં આવેલી છે એ સત્તા એ ફરજિયાત છે અને એમાં એને ડિસ્ક્રિશન પાવર નથી. એટલે મિત્રો, અનુચ્છેદ 32 પ્રમાણે જ્યારે કોઈ પણ વ્યક્તિ હેબિયસ કોર્પસના પાલન માટે અદાલતમાં જાય છે ત્યારે અનુચ્છેદ 32નું પાલન થાય જ છે. પુરોહિત સાહેબ, મને યાદ આવે છે કે હેબિયસ કોર્પસનો એક કેસ એ ખૂબ જાણીતો બનેલો જી, એટલે એના ઉપર જબલપુર વર્સિસ શિવકાંત શુક્લાનો કેસ છે, જે હેબિયસ કોર્પસ બંદી પ્રત્યક્ષીકરણ માટે બહુ જાણીતો કેસ છે. એમાં એવું એ કેસમાં એવી વિગત છે કે 1975માં જ્યારે આપણા દેશ ઉપર કટોકટી લાદવામાં આવી, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી અને એ વખતે મીસા નામનો એક કાયદો હતો, મેન્ટેનન્સ, જે મીસા એટલે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી પ્રિવેન્શન એક્ટ
આંતરિક સુરક્ષા સલામતી જાળવણી ધારો, આવો એક કાયદો હતો. તો 1975માં ઘણા બધા લોકોની અટકાયત આ કાયદા હેઠળ કરવામાં આવી. પછી કેટલાક લોકો જે ધરપકડ, અનેક સંખ્યાબંધ લોકોની ધરપકડ આ કાયદા હેઠળ કરી, તો લોકો પછી કોર્ટમાં ગયા કે આ રીતે સરકાર અમારી ગેરકાયદેસર અટકાયત કરી શકે નહીં. તો કોર્ટે કહ્યું કે નહીં, રાષ્ટ્રપતિને એ સત્તા છે કે જ્યારે કટોકટીનો સમય હોય અને 359 એ પ્રમાણે જ્યારે જાહેરનામું બહાર પડેલું હોય ત્યારે તમે આ પ્રકારની રીડ કરી શકો, આ પ્રકારની દાદ માગી શકો નહીં, અને કોર્ટ આ પ્રકારની એ આજ્ઞાપત્ર કે રીટ એ આપી શકે નહીં. પરંતુ મિત્રો, ત્યાર પછી, કારણ કે બંદી પ્રત્યક્ષીકરણ એ બહુ જ અગત્યનું છે વ્યક્તિના સ્વતંત્રતા માટે, પર્સનલ લિબર્ટી માટે, ગમે ત્યારે સરકાર ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકે નહીં. પર્સનલ લિબર્ટી એ તો બહુ પાયો છે, લોકશાહીનો પાયો છે લિબર્ટી, સ્વાતંત્ર. તો પછી એટલા માટે બંધારણમાં 44મો બંધારણે સુધારો કરવામાં આવ્યો 1978માં, કે ભલે કટોકટીનો સમય હોય, રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પડેલું હોય, પરંતુ એ સમય દરમિયાન પણ આર્ટિકલ 20 અને આર્ટિકલ 21 જે છે, આર્ટિકલ 20 અને 21 કેન નોટ બી સસ્પેન્ડેડ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ઇમરજન્સી ઓલ્સો. કટોકટીના સમય દરમિયાન આ કલમ 20 અને 21 એનો અમલ મોકૂફ રાખી શકાતો નથી. એટલે આ રીટ અને આ અધિકાર કેટલા બધા અગત્યના છે એ આના ઉપરથી આપણે જાણી શકાય છે. સુપ્રીમ કોર્ટે તો એમ કહ્યું છે કે મૂળભૂત અધિકારોનું પાલન કરાવવું એ અમારી પવિત્ર ફરજ છે. અને સુપ્રીમ કોર્ટે એમ પણ કહેલું છે કે કટોકટીના સમયમાં પણ મૂળભૂત અધિકારને મોકૂફ રાખી શકાતા નથી. મૂળભૂત અધિકારો જે ફંડામેન્ટલ રાઇટ છે એનો અમલ મોકૂફ રાખી શકાય છે. એટલે હાલ પણ અત્યારે એવી જોગવાઈ છે જે 44મા બંધારણીય સુધારા અનુસાર થઈ, એટલે હાલમાં જે એડીએમ વર્સિસ એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લનો કેસ છે એ હાલ પ્રસ્તુત એટલો બધો નથી. એટલા માટે કે હવે બંધારણમાં એવી જોગવાઈ કરી દીધી છે બંધારણીય સુધારા દ્વારા કે કલમ 20 અને 21 પ્રમાણે એ જે બંને કલમો છે એનો અમલ કટોકટીના સમયમાં પણ 359 પ્રમાણે પણ એનો અમલ મોકૂફ રાખી શકાતો નથી. તો બંદી પ્રત્યક્ષીકરણ એટલે ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય આપણને બહુ સારી રીતે સમજાયું કે હેબિયસ કોર્પસ મીન્સ બ્રિંગ ધ બોડી ટુ આન્સર, હેવ ધ બોડી ટુ આન્સર. કોઈ પણ વ્યક્તિ છે એની જ્યારે ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે તો એ વ્યક્તિના કોઈ મિત્ર હોય, કોઈ સગા હોય, કોઈ પણ અદાલત પાસે જઈ શકે છે અને એ આ પ્રકારનું આજ્ઞાપત્ર એ મેળવી શકે છે. અદાલત આમાં જોવે છે કે પ્રથમદર્શીય એ છે કે કેમ, અને એમાં ખરેખર વ્યક્તિની જે અટકાયત છે એ ગેરકાયદેસર થયેલી છે. જો ગેરકાયદેસર અટકાયત થયેલી હોય તો એને તાત્કાલિક એને મુક્ત કરવા માટે અદાલત આદેશ આપી શકે છે. બીજો કોઈ આને લગતો કેસ? જી પુરુષ સાહેબ, મને એવું યાદ આવે છે કે હેવ ધ બોડી ટુ આન્સર જે વાત કરી છે કે બંદીવાનને પ્રત્યક્ષ કરો, એટલે એવું છે કે મોટા ભાગે જ્યારે બંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર માંગવામાં આવે છે ત્યારે ખાસ કરીને જે બંદીવાન અટકાયતી હોય છે એને કોર્ટમાં રજૂ કરવા જરૂરી બની જાય છે આ રીટ પ્રમાણે. પરંતુ 1971માં કન્નુ સન્યાલ જે નક્સલવાદી નેતા હતા, એ કન્નુ સન્યાલને એ વખતના ન્યાયમૂર્તિ શ્રી ભગવતીએ અદાલતમાં હાજર કર્યા વિના એને આ રીટ આપવામાં આવેલી હતી. એ સમયે આ બાબતે ઘણી જ ચર્ચા થયેલી હતી કે આ આજ્ઞાપત્ર એવું છે કે જ્યારે કોઈપણ વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવે છે ત્યારે એ આજ્ઞાપત્ર આપતા પહેલાં એની પાસેથી જવાબ લેવામાં આવે છે. પરંતુ અહીંયા ન્યાયમૂર્તિ ભગવતીએ આ નિર્ણય આપેલો, રીટ આજ્ઞાપત્ર આપેલું, બંદી પ્રત્યક્ષીકરણનું આજ્ઞાપત્ર આપેલું, પરંતુ નક્સલવાદી નેતા કનુ સન્યાલને અદાલતમાં હાજર કર્યા વિના આ આજ્ઞાપત્ર ફરમાવવામાં આવેલું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આજ્ઞાપત્રમાં કનુ સન્યાલનો કેસ એક અપવાદરૂપ ગણી શકાય. દરેક કિસ્સામાં એવું હોતું નથી. સામાન્ય સંજોગોમાં જે અટકાયત કરવામાં આવેલી છે એ અટકાયતના કારણો અટકાયતી દ્વારા વધારે સારી રીતે જાણી શકાય. એ માટે જ્યારે બંદીવાનને અદાલતમાં હાજર કરવામાં આવે, પ્રત્યક્ષ કરવામાં આવે, ત્યારે જે જાણી શકાય. મિત્રો, બીજી વાત એ કે રાજ્ય દ્વારા જે અટકાયત થાય છે સામાન્ય રીતે એના
માટે જ આ આજ્ઞાપત્ર માંગી શકાય છે. ખાનગી વ્યક્તિ દ્વારા જ્યારે અટકાયત કરવામાં આવે છે તો આઈપીસીની જોગવાઈ હેઠળ આપણે અદાલતમાં જઈ શકીએ છીએ, પરંતુ કેટલાક વિશિષ્ટ સંજોગો ઉપસ્થિત થાય તો એવા સંજોગોમાં અદાલતને જો એવું લાગે તો એ આ આજ્ઞાપત્ર માંગી શકે છે, મેળવી શકે છે. હમણાં જે વાત કરી એમ પ્રિવેન્ટિંગ ડિટેન્શન એક્ટ જે છે એના અંતર્ગત નિવારક અટકાયત માટે જો આ આજ્ઞાપત્ર માંગવામાં આવે તો પ્રાઇમા ફેસી એવું સ્પષ્ટ થવું જોઈએ કે આ આજ્ઞાપત્ર ખરેખર મૂળભૂત અધિકારના ભંગ માટે માંગવામાં આવી રહ્યું છે, અને એટલા માટે જો અદાલતને ખાતરી થાય તો આ બંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર ચોક્કસપણે આપવામાં આવે છે. એટલે આ આજ્ઞાપત્ર પણ અગત્યનું છે અને અનુચ્છેદ 32 હેઠળ સીધે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. એ પછી જે બીજું આજ્ઞાપત્ર છે એ આજ્ઞાપત્ર આપણે કહીએ તો પરમાદેશ, મેન્ડેમસ, એટલે વી કમાન્ડ, એટલે અમે તમારી ઉપર આદેશ કરીએ છીએ. તો પહેલાં શું હતું કે બ્રિટનના સમયમાં રાજા એ આદેશ આપતો હતો અને એ સમયે અદાલત દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવાની એની જે ફરજ હોય એ ફરજનું પાલન કરાવવામાં આવતું હતું, અને એ આદેશને કાળક્રમે અદાલતમાં પણ અત્યારે સ્વીકારવામાં આવે છે. એટલે ઉચ્ચ અદાલત દ્વારા કોઈ પણ જાહેર કાર્ય કરતી વ્યક્તિ હોય તો એને ફરજ પાડવામાં આવે છે, આદેશ આપવામાં આવે છે કે એની જે જાહેર ફરજ, અહીંયા શરત એ છે કે મિત્રો કે એ ફરજ જાહેર સ્વરૂપની હોવી જોઈએ અને એ વ્યક્તિ જ્યારે કંઈ પણ કામ કરી રહ્યો છે તો એ કામ કરવાની એની કાયદેસરની ફરજ છે, જાહેર ફરજ છે, અને જ્યારે જાહેર ફરજ હોય ત્યારે એ આદેશ આપવામાં આવે છે. સામાન્ય ઉદાહરણ લઈએ મિત્રો તો લાયસન્સ આપવું એ અધિકારીની ફરજ બની જાય છે. જ્યારે ગવર્મેન્ટ ઓફિસર, ગવર્મેન્ટ એમ્પ્લોયી હોય અને જ્યારે એ કોઈપણ પ્રકારનું કાર્ય કરવા બેઠો હોય તો એની ફરજ છે કે એણે એની ફરજનું પાલન કરવું. લાયસન્સ માટેના જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન છે એ ફોલો થયા હોય, કાયદેસર નિયમમાં અનુસાર કોઈપણ વ્યક્તિ આવી કોઈપણ પ્રકારની માંગણી કરે અને જો એ વ્યક્તિ એને એ લાયસન્સ ઇસ્યુ કરતી નથી અથવા તો એની જે માંગણી છે એને ફોલો કરતા નથી તો એવા સમયે આ આદેશ આપી અને એ માંગી શકાય છે. એટલે અહીં આગળ બે બાબત જરૂરી છે કે આવી ફરજ, આવો આદેશ ત્યારે જ આપી શકાય કે એ વ્યક્તિની જે ફરજ છે એ જાહેર સ્વરૂપની હોવી જોઈએ, અને બીજું કે જેના તરફમાં એ ફરજ બજાવવાની છે એ વ્યક્તિ પ્રત્યેની એની એવી કોઈ ફરજ પણ હોવી જોઈએ. મિત્રો, ત્રીજું જે આજ્ઞાપત્ર છે એ આજ્ઞાપત્ર છે પ્રતિષેધ, પ્રોહિબિશન. એટલે અહીંયા નેગેટિવ સ્વરૂપમાં આપણને લાગે કે અહીંયા આવું કેમ છે. અહીંયા બે આજ્ઞાપત્ર એવા છે કે જેમાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને, એક તો સર્ટિયોરરી આજ્ઞાપત્ર છે, પ્રતિષેધ અને ઉત્પ્રેષણ. હવે પ્રતિષેધ આજ્ઞાપત્ર અને ઉત્પ્રેષણ આજ્ઞાપત્રમાં ખાસ જે મહત્વનો તફાવત છે એ આપણે જોઈએ. પહેલાં આપણે સમજી લઈએ કે પ્રતિષેધ આજ્ઞાપત્ર શું છે. તો સામાન્ય રીતે હાઈકોર્ટ અથવા તો સર્વોચ્ચ અદાલત દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા નીચેની અદાલતોએ જે કોઈ પણ કાર્ય કર્યું છે અથવા તો કોઈ પણ નિર્ણય આપ્યો છે તો એ નિર્ણયને અટકાવવા માટે આ આજ્ઞાપત્ર આપવામાં આવે છે. એટલે અહીંયા આગળ જ્યારે ન્યાયનો વિલંબ થયેલો હોય, ન્યાયમાં ભૂલ થયેલી હોય, હકીકતની કોઈ ભૂલ હોય અથવા તો નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરીને અથવા તો એને જે કાયદાથી સત્તા આપેલી છે, અલ્ટ્રાવાયરસ કોઈ ડિસિઝન લેવામાં આવેલું હોય તો આવા સમયે મિત્રો ચોક્કસપણે એને આ કાર્ય કરતા અટકાવવામાં આવે છે. ઉત્પ્રેષણ, જે સર્ટિયોરરી રીટની વાત કરી તો સર્ટિયોરરી રીટ જે છે એની સંધિ આપણે છૂટી પાડીએ તો ઉત્વર્તા પ્રેષણ, એટલે કે ઉપર મોકલવું. તો નીચેની અદાલત દ્વારા જે કોઈ પણ નિર્ણય આપવામાં આવે છે એ નિર્ણય જ્યારે આપી દેવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે અહીંયા કાયદાની ખરેખર ભૂલ થયેલી છે મિત્રો, તો એ ભૂલ થયેલી હોય, નૈસર્ગિક ન્યાયનો સિદ્ધાંતનું પાલન કરવામાં ના આવેલું હોય, હકીકતની ભૂલ હોય, કાયદાની ભૂલ હોય, એણે એની સત્તાની બહાર જઈને નિર્ણય આપી દીધેલો હોય. આપણે પ્રતિષેધની વાત કરી, એ આજ્ઞાપત્રમાં એવી વાત છે કે જ્યારે આજ્ઞાપત્ર આપવામાં આવે છે ત્યારે હજી નિર્ણય લેવાનો બાકી હોય છે અને અટકાવવામાં આવે છે, અને ઉત્પ્રેષણમાં એવું છે કે એકવાર નિર્ણય આપી દેવામાં આવે છે તો એ નિર્ણય આપી દીધા બાદ એ નિર્ણયના પેપર્સ એ ઉપરની અદાલત પોતાની પાસે મંગાવી શકે છે, અને એના કારણે એ કાર્યવાહી પછી, એવું જરૂરી નથી કે એકવાર અદાલત દ્વારા એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટો એ પેપર્સ પોતાની પાસે મંગાવી દે છે તો પછી એ ફાઇનલ ઓથોરિટી નથી, કે એમાં એ જોવે છે કે કઈ બાબતની ભૂલ થઈ છે, ક્યાં ન્યાયનું અપગમન થયું છે, કયા સિદ્ધાંતોનો ભંગ થયેલો છે, એ જોયા બાદ એ પછી જરૂરી લાગે તો આગળની કાર્યવાહી માટે પેપર્સને પરત કરી શકે છે. પણ આ બંને આજ્ઞાપત્ર માંગી શકાય છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા જ્યારે આજ્ઞાપત્ર માંગવામાં આવે છે ત્યારે આ
ઉપાય આપો એ અનુચ્છેદ 32 હેઠળ ફરજિયાત બની જાય છે અને 226 હેઠળ જ્યારે આજ્ઞાપત્ર માંગવામાં આવે ત્યારે એ અદાલતની સ્વવિવેકની સત્તા ઉપર આધારિત છે. મિત્રો, ચાર આજ્ઞાપત્ર આપણે જોઈ ગયા. હવે છેલ્લો આજ્ઞાપત્ર જે છે એ કો વોરંટો, એને આપણે ગુજરાતીમાં કહીએ અધિકાર પૃચ્છા અથવા તો અધિકાર પ્રશ્ન. હવે અહીંયા કો વોરંટો એટલે શું? તો આપણને એમ થાય કે સીધે સીધું કે કયા અધિકારથી તમે ત્યાં છો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોદ્દા ઉપર કોઈ પણ સ્થાન ઉપર જ્યારે હોય ત્યારે એ સ્થાન એ જે રીતે એણે પ્રાપ્ત કર્યું છે એની કેટલીક શરતો હોય છે, કેટલાક નિયમો હોય છે, એના કેટલીક લાયકાતો હોય છે અને એના આધારે જ એ વ્યક્તિ એ હોદ્દા ઉપર સ્થાન પ્રાપ્ત કરે છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ એ સ્થાનની મર્યાદા ઓળંગીને અથવા તો એની સ્થાન સમાપ્તિ થઈ ગયા બાદ અથવા તો એના સત્તામાં ન હોય, એની લાયકાત ન હોય અને એ વ્યક્તિ એ સ્થાન ઉપર બિરાજમાન હોય તો એવા સમયે ચોક્કસપણે આ આજ્ઞાપત્ર માંગી શકાય છે. મિત્રો, બીજી એક વાત કરવી હતી કે જ્યારે કોઈ ખાનગી ઇન્સ્ટિટ્યૂશન હોય અને એ ખાનગી ઇન્સ્ટિટ્યૂશનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ હોદ્દા ઉપર હોય તો એ હોદ્દા ઉપર રહેલી વ્યક્તિને આ આજ્ઞાપત્ર એની સામે માંગી શકાતું નથી. માની લો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસના પ્રિન્સિપાલ હોય તો એ કયા હોદ્દાથી એ આ એટલે કે ખાનગી ગણી શકાય એવી બાબતોમાં એનો સમાવેશ થતો હોય તો એની પાસેથી એના હોદ્દા સંદર્ભમાં આ આજ્ઞાપત્ર મેળવી શકાતું નથી. મને યાદ આવે છે મિત્રો કે 1971માં શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે લોકસભાના સભ્ય બન્યા હતા અને એની રૂએ જ્યારે એ વડાપ્રધાન બન્યા ત્યારે અર્ધમુદતી એ વિસર્જન કરવામાં આવેલું, તો આની સામે આ કો વોરંટો આજ્ઞાપત્ર માંગવામાં આવેલું હતું. તો એ સમયે એવો જવાબ આપવામાં આવ્યો કે લોકસભાના સભ્ય થયા બાદ એ જ્યારે વડાપ્રધાન બન્યા છે અને રાષ્ટ્રપતિ જે કંઈ પણ કરે છે એ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ સૂચનાથી જ એ કાર્ય કરી રહ્યા છે, એટલે આ બંને હોદ્દા એ લાયકાત પ્રમાણેના છે અને નિયમ પ્રમાણેના છે, એટલે એવા સમયે આ આજ્ઞાપત્ર મળી શકતું નથી. એટલે આ પાંચ આજ્ઞાપત્ર બાદ ફરીથી આપણે આર્ટિકલ 32ના ત્રીજા પ્રોવિઝન ઉપર આવીશું. મિત્રો, આ સુપ્રીમ કોર્ટ છે કે જેમાં આપણે અનુચ્છેદ 32 હેઠળ આજ્ઞાપત્ર માંગી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ સીધે સીધા અનુચ્છેદ 32માં જઈ શકે છે અને આજ્ઞાપત્ર મેળવી શકે છે. અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે અનુચ્છેદ 32 હેઠળ જ્યારે અધિકાર આપવામાં આવેલો છે એ અધિકાર ચોક્કસપણે એ સુપ્રીમ કોર્ટને કોઈ પણ ડિસ્ક્રિશન પાવર નથી અને એ અધિકારની રૂએ જ્યારે આજ્ઞાપત્ર માંગવામાં આવેલું હોય ત્યારે એ આજ્ઞાપત્રનું પાલન કરવું એ ફરજિયાત બની જાય છે. અને આ સુપ્રીમ કોર્ટ એ આપણી ન્યાયની પ્રહરી છે અને ન્યાયના પ્રહરી તરીકે એણે ખૂબ જ સારું કામ કરેલું છે. અનુચ્છેદ 32.3 પર આપણે આગળ વધીશું. તો મિત્રો, જે અનુચ્છેદ 32.3 છે કે ક્લોઝ 1 અને ક્લોઝ 2 થી સર્વોચ્ચ અદાલતને અપાયેલ સત્તાઓને બાદ આવ્યા સિવાય સંસદ કાયદો ઘડીને અન્ય કોઈ પણ અદાલતને સર્વોચ્ચ અદાલત ક્લોઝ 2 હેઠળ જે સત્તાઓ ભોગવી શકે છે તે તમામ અથવા કોઈપણ એક સત્તા પોતાની હકુમતની સ્થાનિક મર્યાદામાં રહીને ભોગવી શકે તેવી સત્તાઓ આપી શકે છે. પછી જેનું ક્લોઝ 4 છે કે આ બંધારણથી અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય આ અનુચ્છેદથી બાહેંધરી અપાયેલ અધિકાર મોકૂફ રાખી શકાતા નથી. તો મિત્રો, આજે આપણે વાત કરી અનુચ્છેદ 32ની અને એમાં પાંચ પ્રકારના જે આજ્ઞાપત્રો છે એ બહુ જ મારી દ્રષ્ટિએ મહત્ત્વના છે. હવે એમાં મને એક બે પ્રશ્નો થાય છે. દાખલા તરીકે આપે કહ્યું કે બંદી જે પ્રત્યક્ષીકરણ છે, બ્રિંગ ધ બોડી ટુ આન્સર, હેવ ધ બોડી ટુ આન્સર, કોઈ પણ જે બિનકાયદેસર રીતે અટકાયત થયેલી હોય તો એ વ્યક્તિને તમે હાજર કરો. હવે પરદેશની કોઈ સત્તા છે માની લો, તો એણે કોઈ વ્યક્તિની અટકાયત કરી છે તો એની સામે આ પ્રકારની રીટ માગી શકાય કે કેમ? દાખલા તરીકે પાકિસ્તાન છે, આપણે ત્યાં અહીંથી કેટલાક લોકો ત્યાં માછીમારો છે એ લોકોને ગયા કે એની અટકાયત કરી, તો આ રીતે સર્વોચ્ચ અદાલત એ બીજા કોઈ દેશને એટલે આપણી સત્તા બહારને, આપણે ઇન્ડિયન સ્ટેટની બહારની સત્તાને આ પ્રકારનું આજ્ઞાપત્ર આપી શકે કે કેમ? જી ના પુરોહિત સાહેબ, આ આજ્ઞાપત્ર છે માત્ર ભારતના સત્તાવાળાઓને જ આપી શકાય છે. એટલે આ આજ્ઞાપત્ર દ્વારા એવું કરી શકાય કે ભારતીય સત્તાવાળાને આદેશ આપવામાં આવે કે તમે ત્યાંના
માછીમારોને પાકિસ્તાનના માછીમારોને જે પકડવામાં આવ્યા છે એ સત્તાવાળાઓને સમાચાર મોકલો, એને ત્યાં જાણ કરો અને એના થ્રુ જે કાર્યવાહી થતી હોય એ કરી શકાય. આ આજ્ઞાપત્ર માત્ર ને માત્ર આપણા ત્યાં જ આપણા સત્તાવાળાઓને જ આપી શકાય છે, આપણા દેશની બહાર આ આજ્ઞાપત્ર મળી શકતું નથી. હા, એના માટે પ્રયત્ન કરી શકાય છે. મને લાગે છે કે પાકિસ્તાનના સૈન્ય આપણા કોઈ એકની અટકાયત કરેલી અને એના માટે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ થયેલો, તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પાકિસ્તાન જે દેશ છે એ આપણા વિસ્તારની બહાર છે, તો એમણે સરકારને આદેશ આપ્યો કે તમે આના ઉપર તપાસ કરો અને જે કંઈની અટકાયત થઈ છે એનું તમે એને જાણકારી આપો. તો મિત્રો, સુપ્રીમ કોર્ટની જે કંઈ સત્તા છે એ સુપ્રીમ કોર્ટની સત્તા એ આપણા દેશના પ્રદેશ પૂરતી જ મર્યાદિત છે, બહારના દેશોમાં લાગુ પડતી નથી. બીજો એક મને પ્રશ્ન એમ થયો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોહિબિશન એન્ડ સર્ટિયોરિટી. જે પ્રતિષેધ છે, પ્રોહિબિશન, કે નીચલી અદાલતોને ભારતમાં ચોક્કસ પ્રકારની પોતાની ન્યાયિક જે ફરજો છે એ કરવા માટે એમને ચોક્કસ પ્રકારનું ફ્રેમવર્ક આપેલું છે કે તમારે આટલી આટલી ન્યાયિક ફરજો તમારે બજાવવાની. બેને બહુ સરસ કહ્યું કે જો એ ન્યાયિક ફરજો એ રીતે બજાવે નહીં તો પછી એમને પ્રોહિબિશન એટલે પ્રતિષેધ દ્વારા એમને અટકાવી શકાય છે. પણ મિત્રો, મને લાગે છે કે આ જ્યારે કેસ ચાલુ હોય ત્યારે જ પ્રોહિબિશનનો ઉપયોગ થઈ શકે છે, અને કેસ પૂરો થઈ ગયો ત્યારે સર્ટિયોરિટી ઉત્પ્રેષણ જે છે એ માગી શકાય છે. હવે મને પ્રશ્ન એ થાય છે કે કલમ 32 પ્રમાણે આપણે કોઈ પણ નાગરિક એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે, પરંતુ હાઈકોર્ટમાં જઈ શકાય કે કેમ? અનુચ્છેદ 32 હેઠળ હાઈકોર્ટમાં ના જઈ શકાય, પણ 226 હેઠળ હાઈકોર્ટમાં જઈ શકાય. પુરોહિત સાહેબ, મને અહીંયા વિદ્યાર્થી મિત્રોને એ સ્પષ્ટતા કરવાનું મન ચોક્કસ થશે કે અનુચ્છેદ 32 અને 226 વચ્ચેનો જો આપણે તફાવત જોઈએ તો આમ એવું લાગે કે અનુચ્છેદ 32 એ મૂળભૂત અધિકાર છે અને મૂળભૂત અધિકાર હોવાના કારણે 226 કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ચોક્કસ મિત્રો, 32 અનુચ્છેદ 32 એ વિશેષ મહત્ત્વ ધરાવે છે, પરંતુ આજ્ઞાપત્ર આપવાની બાબતમાં જ્યારે સત્તાની વાત કરીએ તો એ સત્તામાં સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 32 હેઠળ માત્ર મૂળભૂત અધિકારોના પાલન માટે જ આજ્ઞાપત્ર આપવાની ફરજ સત્તા છે, અને સુપ્રીમ હાઈકોર્ટને જે સત્તા છે એ હાઈકોર્ટની જે સત્તા છે એ ડિસ્ક્રિશન પાવર છે. એટલે કે અનુચ્છેદ 226 હેઠળ જ્યારે આ આજ્ઞાપત્ર આપણે માંગીએ છીએ ત્યારે એ આજ્ઞાપત્ર ચોક્કસપણે હાઈકોર્ટને એમ લાગે કે આપવા જેવું છે તો જ આપી શકે છે, એને સ્વવિવેકની સત્તા છે. અને એ સિવાય 226 હેઠળ હાઈકોર્ટને અન્ય અધિકારો બદલ પણ, કાનૂની અધિકારો બદલ પણ આ આજ્ઞાપત્ર આપવાની સત્તા છે. એટલે મને લાગે છે કે સર્વોચ્ચ અદાલત કરતા જે વરિષ્ઠ અદાલત હાઈકોર્ટ્સ એના આ સંબંધમાં વિશાળ સત્તા છે, ઘણી વિશાળ સત્તા છે. જે આર્ટિકલ 32 છે એ સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટ જે વરિષ્ઠ અદાલત છે એ બંને વચ્ચે સંવર્તી છે, એટલે કોઈ પણ વ્યક્તિ હાઈકોર્ટમાં ગયા સિવાય સીધે સીધા સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે, સીધે સીધા જઈ શકાય. બીજા બધા કેસીસમાં એવું છે કે આપણે ત્યાં પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ, નીચલી અદાલતમાં, પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, પછી હાઈકોર્ટમાં અને પછી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. કારણ કે આપણે ત્યાં ભારતમાં જે જ્યુડિશિયરી છે એ ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી છે, ઇન્ટિગ્રેટેડ. પરંતુ આર્ટિકલ જે 32 છે, 32 એ પ્રમાણે તમે વરિષ્ઠ અદાલતમાં એટલે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો, અને સીધે સીધા હાઈકોર્ટમાં ગયા સિવાય તમે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલતમાં પણ જઈ શકો છો. પરંતુ એક વખત તમે કોઈ પણ કેસ બાબતે એટલે આવા પ્રકારના રીટ્સ માંગવા, જે તમે દાદ માગો છો, આજ્ઞાપત્ર માગો છો તમારા મૂળભૂત અધિકારોના ભંગ બદલ હાઈકોર્ટ પાસે, અને હાઈકોર્ટ જો એમ કહે છે કે ના આમાં તમારા મૂળભૂત અધિકારનો ભંગ થતો નથી એટલે તમારી જે દાદ છે એ માન્ય રાખતી નથી અને જે આજ્ઞાપત્ર આપવાનું જે નકારે છે, તો એ જ જે હકીકતને લઈને તમે સુપ્રીમ કોર્ટમાં એ જઈ શકતા નથી. એટલે આ બાબતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એ બંનેમાં એક જ વખત જઈ શકાય મારી દ્રષ્ટિએ. ચોક્કસ પુરોહિત સાહેબ, અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે અનુચ્છેદ 32 હેઠળનો જે અધિકાર છે એ સીધે સીધા મૂળભૂત અધિકારના પાલન માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર છે, અને 226 હેઠળનો પણ જ્યારે આજ્ઞાપત્ર માંગવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે એ અધિકાર પણ મૂળભૂત અધિકારની સમકક્ષ ગણી શકાય. પણ અહીંયા આગળ હાઈકોર્ટ જ્યારે એમ કહે છે કે અહીંયા મૂળભૂત અધિકારનો ભંગ થતો નથી તો ચોક્કસપણે એના એ જ અધિકારના પાલન માટે સુપ્રીમ કોર્ટમાં જઈ
શકાય નહીં. હા, અપીલ કરી શકાય. હમણાં જ આપણે જે વાત કરી કે આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે એ પ્રમાણે અપીલનો અધિકાર ચોક્કસ મળે છે. એટલે હાઈકોર્ટમાં એકવાર જ્યારે આજ્ઞાપત્ર માંગવામાં આવે છે અને હાઈકોર્ટ સ્વીકારે છે કે ભાઈ આ મૂળભૂત અધિકારનો ભંગ થતો નથી, તો એવા માટે એના માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય નહીં. પરંતુ એક વાતની બીજી સ્પષ્ટતા પણ હું કરી દઉં કે જો એવા સંજોગો પેદા થાય અને એની એ બાબતમાં મૂળભૂત અધિકારના હનનની ફરિયાદ થાય અથવા તો મૂળભૂત અધિકારનો ભંગ થયો છે એવું ચોક્કસપણે જો લાગે તો એવી પરિસ્થિતિ બદલાતા એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. બીજી એક વાત કે એકવાર મૂળભૂત અધિકારના ભંગ માટે આપણે સીધે સીધા સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ તો સુપ્રીમ કોર્ટને એ આપવાનું ફરજ બને છે. સામાન્ય રીતે એવું છે કે નીચેની અદાલતમાંથી આપણે ઉપર જઈએ છીએ એટલે સુપ્રીમ હાઈકોર્ટમાં ગયા પછી અપીલ કરી શકાય એટલે ત્યાં આગળ આ અધિકાર સુપ્રીમ કોર્ટમાં જવાનો આ અધિકાર સમાપ્ત થઈ જાય છે. અહીંયા આગળ અનુચ્છેદ 32ની મારે થોડી વિશેષ વાત એ કરવી છે કે હમણાં જે વાત કરી કે નીચેની અદાલતમાંથી આપણે ઉપરની અદાલતમાં જઈએ છીએ અને ઉપરની અદાલતમાંથી પછી છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈએ છીએ, એટલે સુપ્રીમ કોર્ટ આપણી એ જાગૃત પ્રહરી તરીકેનું કામ કરે છે અને જાગૃત પ્રહરી તરીકે અનુચ્છેદ 32માં કેટલાક એવા કેસો પણ થયા છે કે જેમાં ખાસ કરીને આપણને ધ્યાન ખેંચાય એવા છે અને સુપ્રીમ કોર્ટે એક સરસ મજાનું આગવું પ્રદાન કરેલું છે આપણા જે બંધારણના અનુચ્છેદ 32ના રક્ષણનું, એટલે કે મૂળભૂત અધિકારના રક્ષણનું, જતનનું, પાલન કરવાનું અને જે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત આપણે આમુખમાં કરેલી છે એ આમુખમાં જે હેતુઓ સિદ્ધ કરેલા છે, ન્યાય સ્વતંત્રતાની વાત કરેલી છે, એ તમામ પ્રકારના અધિકારોનું પાલન થાય એ માટે સુપ્રીમ કોર્ટે એક ક્રાંતિકારી અભિગમ અપનાવેલો છે અને અનુચ્છેદ 32 એ એક એનું એક સાધન બની રહ્યું છે. પુરોહિત સાહેબ, તમને ખ્યાલ હશે કે લોકસ્તેની નો એક અપવાદ અનુચ્છેદ 32 થી મળી આવે છે અને મને લાગે છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે જી, એ પણ આ આર્ટિકલ 32 એના અંતર્ગત આપવામાં આવેલું. હા, એટલે લોકસ્તેની જે છે રાઇટ ટુ સ્ટેન્ડિંગ ઇન ધ કોર્ટ, એટલે કે ઊભા રહેવાનો જે અધિકાર છે અદાલતમાં, ઊભા રહેવાનો આપણો જે અધિકાર છે એ અધિકાર સામાન્ય રીતે મારો જો અધિકારનો ભંગ થયેલો હોય તો હું જ અદાલતમાં જઈ અને ન્યાય મેળવી શકું છું, મારા માટે તમે ના જઈ શકો. પરંતુ આ અધિકારના અપવાદને સુપ્રીમ કોર્ટે અમુક સંજોગોમાં વિસ્તૃત અર્થઘટન કરીને ઘણા બધા એવા કેસીસ અને ઘણા બધા માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે કે જેના કારણે આપણને સુપ્રીમ કોર્ટના ઉપર સેલ્યુટ કરવાનું મન થાય. એટલે એ બાબતમાં આપણને આપના તરફથી કોઈ પ્રકાશ પાડશો કોઈ કેસ સંદર્ભમાં? મિત્રો, સર્વોચ્ચ અદાલત એમ કહ્યું છે, સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટે, કે મૂળભૂત અધિકારોનું પાલન કરાવવું એ અમારી પવિત્ર ફરજ છે, પવિત્ર. અને મને લાગે છે કે બહુ ગૌરવની વાત છે, જેમ ડૉક્ટર મિનલબેને કહ્યું કે જાપાન અને ભારતના બંધારણ સિવાય કોઈ પણ દેશના બંધારણમાં આવા પ્રકારની જોગવાઈ નથી. એટલે બીજા દેશોમાં છે ખરા, અમેરિકામાં કે બીજા દેશોમાં, પણ એ સામાન્ય કાયદાની જેમ જ સામાન્ય કોર્ટમાં સામાન્ય રીતે કેસ ચલાવવામાં આવે. આપણે ત્યાં ભારતની અંદર બહુ મોટી ગૌરવની વાત છે કે મૂળભૂત અધિકાર તરીકે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીને લીધો છે. એટલે જે બંધારણીય ઈલાજનો અધિકાર છે એ ખુદ એક મૂળભૂત અધિકાર બની જાય છે. મારી દ્રષ્ટિએ આ ભારતીય બંધારણની બહુ મોટા મોટી વિશેષતા બીજા દેશોના બંધારણ કરતાં છે. અને એટલા માટે બેને પણ કહ્યું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એમણે જે કે આખા બંધારણનો જો આત્મા હોય, આખા બંધારણ જો હૃદય હોય, એ તો આ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ છે. મિત્રો, બહુ સારી ચર્ચા આપણે બંધારણીય ઈલાજના અધિકાર ઉપર કરી છે અને આના ઉપરના જુદા જુદા કેસીસ પણ સુપ્રીમ કોર્ટમાં બનેલા છે, તો એના વિશે પ્રકાશ પાડવા આપણા ડૉક્ટર હું મિનલબેન ઉપાધ્યાયને વિનંતી કરીશ. હવે અનુચ્છેદ 32 જે વાત કરી કે PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની જે વાત છે, તો જજીસ ટ્રાન્સફર કેસ તરીકે જાણીતો એક SP ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ છે. આ કેસમાં ઠરાવવામાં આવેલું કે કોણ અરજી કરી શકે અથવા તો શા માટે અરજી કરી શકાય, તો કોઈપણ વ્યક્તિ કે જેના સામાન્ય રીતે એના મૂળભૂત અધિકારનું હનન થયેલું હોય, મૂળભૂત અધિકારનો જ્યારે ભંગ થયેલો હોય, તો તેવી વ્યક્તિ એને થયેલા અન્યાય માટે
વ્યક્તિના અન્યાય માટે, વ્યક્તિ સમૂહના અન્યાય માટે કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એટલે અહીંયા આગળ આપણે આગળ પણ હમણાં પુરોહિત સાહેબે જે મૂળભૂત અધિકારોની વાત કરી, તો મૂળભૂત અધિકારો જે વાત કરી એ દરેક મૂળભૂત અધિકારો કેટલાક નિયંત્રણોને આધીન છે. એ જે નિયંત્રણો છે એ દરેકના પોતપોતાના આર્ટિકલની અંદર આપણે આપેલા છે, એમાં સમાવિષ્ટ છે. અલગથી કોઈ મૂળભૂત અધિકારોના નિયંત્રણોની વાત કરી નથી. તો અહીંયા પ્રશ્ન મિત્રો એ થાય કે અનુચ્છેદ 32ના કોઈ નિયંત્રણો ખરા? તો સામાન્ય રીતે અનુચ્છેદ 32 એ પોતે જ મૂળભૂત અધિકાર છે, બંધારણીય ઉપાય છે, અને એના માટે સુપ્રીમ કોર્ટમાં જવું અને સુપ્રીમ કોર્ટ ફરજિયાતપણે આ આદેશ કરે એટલે એ અધિકાર બહુ જ સરસ અધિકાર ગણાય. પણ આવા સરસ અધિકારનો પણ સરસ રીતે દુરુપયોગ પણ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે શ્રીરામ ફૂડ એન્ડ ફર્ટિલાઇઝરના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવેલું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કારણ વગર આમાં જાય તો એના માટે એક માર્ગદર્શિકા કરી કે કોણ અરજી શકે. તો સામાન્ય રીતે એક પત્ર દ્વારા પણ, કોઈ પણ વ્યક્તિ એક માત્ર પત્ર દ્વારા પણ અદાલતને અરજી કરે છે તો એ રીટ ગણી શકાશે, આજ્ઞાપત્ર ગણી શકાશે. સિવાય કે એમાં સ્પષ્ટ થવું જોઈએ કે એ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે. અને જ્યારે એ ભંગ થયેલું હોય અને પ્રથમ દર્શનીય લાગે તો એને પણ અદાલત માની શકે છે. હવે અહીંયા આગળ અદાલતમાં જો વિલંબ, કેટલાક નિયંત્રણોની જે આપણે વાત કરતા હતા, તો નિયંત્રણમાં એવું છે કે સીપીસી કલમ 11 અને 12 જે છે એમાં રેસ જ્યુડિકેટા, ડોક્ટ્રિન ઓફ રેસ જ્યુડિકેટા આવે છે કે પૂર્વ નિર્ણિતવાદ દીવાની અદાલત દ્વારા સિવિલ કોર્ટ જ્યારે કોઈ પણ નિર્ણય ડિસાઇડ કરી દે છે, કોર્ટનો ચુકાદો આવી જાય છે, નિર્ણય થઈ જાય છે, બંને પક્ષકારોના અધિકાર, ફરજ અને જવાબદારીઓ સ્પષ્ટ થઈ જાય છે, તો એવા કેસમાં એના માટે પછીથી આ અનુચ્છેદના ઉપયોગ કરી શકાય નહીં. અનુચ્છેદ 32 હેઠળ આજ્ઞાપત્ર માંગી શકાય નહીં, ત્યાં નિયંત્રણ આવી જાય છે. કેમ કે જો આવું ન કરવામાં આવે અથવા તો આવું નિયંત્રણ ન મૂકવામાં આવે તો અદાલતમાં તો કેસોનું ભારણ થઈ જાય. એ પછી અનુચ્છેદ 32 હેઠળ જવામાં આવે કે 226 હેઠળ હાઈકોર્ટમાં જવામાં આવે તો પછી સામાન્ય રીતે અદાલત જ્યારે નિર્ણય આપે છે તો પક્ષકાર નારાજ થાય છે અને પછી એમને એવું લાગે છે કે અહીંયા આ નિર્ણયથી અમારા મૂળભૂત અધિકારનો ભંગ થયો છે, તો એ પછી અદાલતમાં વારંવાર જશે અને આવા જેટલા પણ કેસો આવશે તો એમાં અદાલતમાં કેસોનું ભરાવો થતો જ જશે. અને આવું ન થાય અને અદાલતનો આપણે એના સમયનો અને એના ન્યાયનો અને લોકોને સાચા હાથમાં ન્યાય મળી શકે એ માટે આ એક ઉપાય માટે એક આ નિયંત્રણ મૂકવામાં આવેલું છે. બીજું નિયંત્રણ મિત્રો મને યાદ આવે છે કે વિલંબ. સામાન્ય રીતે અધિકાર આપણે જે અનુચ્છેદ 32 છે એમાં કોઈ સમય મર્યાદા નથી. તમે જાણતા હશો કે કાયદામાં જ્યારે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય તો સમય મર્યાદા એ બહુ જ મહત્ત્વની છે અને સમય મર્યાદા વીતી જાય પછી અદાલતમાં એ અધિકાર એટલો મહત્ત્વનો રહેતો નથી અને અદાલતને દાદ આપવી પણ મુશ્કેલ બની જાય છે. તો આવા સમયે જ્યારે રીટ માંગવામાં આવે છે અથવા અનુચ્છેદ 32 કે 226 હેઠળ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત આવે છે મિત્રો, ત્યારે એ ચોક્કસપણે છે કે સામાન્ય રીતે આમાં એવી કોઈ મહત્તમ કે મિનિમમ કોઈ લિમિટેશન રાખવામાં આવેલી નથી. કેમ કે આ લિમિટેશનથી મૂળભૂત અધિકારો સાચા અર્થમાં મળી શકતા નથી, પરંતુ વધારે પડતું વિલંબ થાય તો પણ અદાલત સ્વીકારતી નથી. મને યાદ છે ત્યાં સુધી એક કેસમાં એવું બનેલું કે 10 વર્ષ પહેલાં એક નિર્ણય આપવામાં આવેલો હતો, એ સર્વિસ રિલેટેડ નિર્ણય હતો, તો હાઈકોર્ટે આ નિર્ણય આપ્યા પછી લગભગ 11મા વર્ષે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 32માં જઈ અને એવું કહેવામાં આવ્યું કે મારા આ નિર્ણયથી મારા આ મૂળભૂત અધિકારનો ભંગ થયેલો છે, તો અદાલતે એ સ્વીકારેલું નહીં. એટલે અહીંયા આગળ આ એક બાબત છે. અને ત્રીજું અને મહત્ત્વનો નિયંત્રણ જે છે એ કે કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે પોલિટિકલ ઇસ્યુ અરાઇઝ કરવા માટે અથવા તો લાગવગના કારણે અથવા બીજાને હેરાન પરેશાન કરવાના આશયથી જો ખોટી રીતે આ કરે છે તો તેવા સમયે ચોક્કસપણે અદાલત એ ધ્યાનમાં લેતી નથી. અને ઘણા બધા કેસીસમાં એવું પણ થયું છે કે અદાલતે જ્યારે આવો કોઈ નિર્ણય લેવામાં આવે છે તો એને વળતર ચૂકવવાનો આદેશ કરે છે. કેટલાક કેસમાં તો કોર્ટ ઉઠતા સુધીની સજા કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. પુરોહિત સાહેબ, મારું આવું માનવું છે કે અનુચ્છેદ 32માં આમ સ્પેસિફિકલી કોઈ નિયંત્રણ નથી, પણ આ ત્રણેક નિયંત્રણોને ધ્યાનમાં લઈ અને અદાલત અનુચ્છેદ 32નો બહુ જ સરસ રીતે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકારની વાત અને ખાસ કરીને આજે જે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ છે, બંધારણીય ઉપચારનો અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર,
એની બહુ સારી ચર્ચા વિગતે આપણે કરી છે. અને આપણને બહુ જે બંધારણના વિદ્વાન છે, બંધારણવિદ એવા ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાયનો પણ આપણને બહુ સારો એવો સહકાર બહુ મળ્યો છે. મારી દૃષ્ટિએ આપણે જે બંધારણીય ઈલાજનો અધિકાર છે એની વિશદે ચર્ચા કરવી ખાસ જરૂરી હતી, પ્રસ્તુત હતી. કારણ કે આપણે જાણતા હોઈએ કે આપણને સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરોધી અધિકાર છે, બધા જ અધિકારો છે. પરંતુ અધિકારોનું આપણું જે આપણા અધિકારો આપવામાં આવેલા છે એનું રક્ષણ કઈ રીતે કરવું એ જો આપણે જાણતા નહીં હોઈએ તો પછી બંધારણીય જે આપણા અધિકારો છે, મૂળભૂત અધિકારો, તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે તમે સૌ પણ બહુ આ દેશના જાગૃત નાગરિકો છો અને બંધારણના ભંગ બદલ તમે કઈ રીતે તમારા તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો કે કલમ 32 પ્રમાણે તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો, એના માટે 5 પ્રકારની જે જુદા જુદા પ્રકારની રીટ્સ છે એ પણ તમે મેળવી શકો છો. જો તમારે હાઈકોર્ટમાં જવું હોય તો કલમ 226 પ્રમાણે જેમ બેને કહ્યું તો હાઈકોર્ટમાં પણ જઈ શકાય છે. તો સારી એવી માહિતી મને લાગે છે કે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ જે છે એના વિશે આપણે મેળવી છે. તો મૂળભૂત અધિકારો ઉપરની જે ચર્ચા છે એ મારી દૃષ્ટિએ આટલી પૂરતી છે. અને તમે બધા વિદ્યાર્થી મિત્રો પણ સારી એવી માહિતી આના વિશે મેળવી શક્યા છો. હવે આપણે જેની ચર્ચા કરવાના છીએ કે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કારણ કે જ્યારે બંધારણ સમિતિ, બંધારણ સભા જ્યારે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી ત્યારે ઘણી બધી એવી બાબતો હતી કે જેને મૂળભૂત અધિકાર તરીકે મૂકવા જોઈએ, પરંતુ તમામને મૂળભૂત અધિકાર તરીકે મૂકી શકાતા નથી. આટલા માટે પછી એવું નક્કી થયું કે કેટલીક જે અગત્યની બાબતો છે તો એને બિલકુલ બંધારણની બહાર પણ ન રાખી શકાય, પરંતુ કેટલીક એ વખતની કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓને કારણે તમામ બાબતોને મૂળભૂત અધિકાર તરીકે મૂકવી પણ શક્ય ન હતી. તો વચ્ચેનો રસ્તો એ કર્યો કે વિભાગ 3ની અંદર મૂળભૂત અધિકારો અને વિભાગ 4ની અંદર એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધી સ્ટેટ પોલિસી, એને મૂકવામાં આવ્યા. હવે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે મૂળભૂત અધિકારો મહત્વના છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મહત્વના છે. તો મિત્રો, મારે તમને કહેવું છે કે આપણે ત્યાં ઘણા બધા સમયથી ઘણા બધા કોર્ટમાં જઈને કેસીસ થયા છે. ગોલકનાથનો કેસ હોય, કેશવાનંદ ભારતીનો કેસ હોય કે ઘણા બધા બીજા પણ કેસીસ હોય, તો લોકો વચ્ચે એવી છાપ પડી છે કે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંઘર્ષ એ ઊભો થયો છે. પણ મારે એ સ્પષ્ટતા કરવી છે મિત્રો કે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના પૂરક છે. કારણ કે મૂળભૂત અધિકારોમાં આપણને રાજકીય ન્યાયની વાત કરવામાં આવી છે, એ રાજકીય લોકશાહી છે, અને મૂળભૂત અધિકારો એ નિષેધાત્મક છે, નેગેટિવ ફોર્મમાં છે. તો મૂળભૂત અધિકારો પણ જરૂરી છે, કારણ કે રાજકીય લોકશાહીની સ્થાપના માટે મૂળભૂત અધિકારો જરૂરી છે. લોકોને રાજકીય ન્યાય મળે એટલા માટે મૂળભૂત અધિકારો જરૂરી છે. પરંતુ સાથે સાથે ભારતની અંદર રાજકીય લોકશાહીની સાથે સાથે આર્થિક લોકશાહી પણ સ્થપાય, સામાજિક લોકશાહી પણ સ્થપાય, એ પણ એટલું જ અગત્યનું છે. જો આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના કરવામાં ના આવે, એટલે આર્થિક અને સામાજિક ન્યાય ન મળે, તો પછી રાજકીય લોકશાહીનો કોઈ અર્થ નથી. એટલા માટે ભારતના બંધારણના વિભાગ 4ની અંદર ઇન સેક્શન 4 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધી સ્ટેટ પોલિસી આર ગિવન, અને બહુ જ અગત્યના છે. કલમ 37 માંડીને 51 સુધી આ માર્ગદર્શક સિદ્ધાંતો એ આપવામાં આવેલા છે. મિત્રો, મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે કોઈ સંઘર્ષ નથી, બંને એકબીજાના પૂરક છે. તો મારે ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાયને એ પૂછવું છે કે આપના આના વિશે આપનું શું મહત્વ છે? પુરી સાહેબ, ચોક્કસપણે બંને વચ્ચે એવું પ્રથમ દર્શની આપણને ચોક્કસ એવું લાગે કે બંને વચ્ચે ઘણી જ સંઘર્ષ થઈ રહ્યો છે. ઘણા બધા આપણે કેસીસ પણ જોયા છે કે જેમાં આપણને એવું લાગે કે મૂળભૂત અધિકાર વધારે ચડિયાતા છે, પણ કેટલાક કેસીસ એવા પણ છે કે જેમાં સુપ્રીમ કોર્ટે બહુ જ ઉદાર મતવાદી વલણ રાખ્યું છે અને પાર્ટ 4માં આપેલા જે અધિકારો છે, બંધારણીય અધિકારો છે, એ અધિકારોને એમણે પાર્ટ
થ્રીમાં એઝ અ ફંડામેન્ટલ રાઇટ મૂકેલો છે. જેમ કે હું વાત કરું કે ઉન્નીકૃષ્ણનનો કેસ લઉં, તો ઉન્નીકૃષ્ણનના કેસમાં અનુચ્છેદ 45C જે શિક્ષણનો અધિકાર આપેલો છે, એ શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે 6-14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર તરીકે અનુચ્છેદ 21માં મૂકવામાં આવેલો છે. એટલે વિસંવાદિતા જ્યારે સ્થપાય છે અથવા સંઘર્ષ સ્થપાય છે, તો સામાન્ય રીતે એવી વાત ઉપસ્થિત થાય કે મૂળભૂત અધિકારો એ ચડિયાતા છે, કેમ કે એ ઇન્ફોસિબલ છે અને પહેલાંને આપણે અદાલતમાં અપનાવી શકતા નથી, અદાલતમાં જઈ અને એનો ઉપાય મેળવી શકતા નથી. તો આવા સમયે મારું એવું ચોક્કસપણે માનવું છે કે ફરક બંનેનો એટલો જ છે કે જ્યારે મૂળભૂત અધિકારનો ભંગ થાય છે ત્યારે વ્યક્તિ સીધે સીધી અનુચ્છેદ 226 અને 32 હેઠળ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં જઈ શકે છે. જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો જે આપેલા છે પાર્ટ 4માં, એનો જ્યારે ભંગ થાય છે ત્યારે એના સંદર્ભમાં રાજ્યને નીતિ જે આપેલી છે, આ પોલિસી આપેલી છે, માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, એના અંતર્ગત રાજ્યએ ઘણા જ કાયદાઓ ઘડેલા છે. જેમ કે સમાન કામ અને સમાન વેતનની વાત કરેલી છે, તો ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ અસ્તિત્વમાં છે જ. સ્ત્રી અને પુરુષ સમાન કામ કરે તો સમાન વેતન એમને મળવું જ જોઈએ. તો આવા બધી જે બાબતો છે એના સંદર્ભમાં કાયદાઓ ઘડવામાં આવ્યા છે, અને જ્યારે કાયદાઓ ઘડવામાં આવ્યા છે ત્યારે એ કાયદાના અંતર્ગત એ કોર્ટમાં જઈ શકે છે. એટલે બંને વચ્ચેનો જે મેઇન ડિફરન્સ છે એ છે કે મૂળભૂત અધિકારનો ભંગ થાય ત્યારે પાર્ટ 3થી આપેલા અધિકારો સીધે સીધા અદાલતમાં જઈ અને પાલન કરાવી શકાય છે, જ્યારે પાર્ટ 4માં આપેલા જે અધિકારો છે તો એ અધિકારો માટે રાજ્ય કાયદો ઘડે છે અને કાયદો ઘડ્યા બાદ એની જે જોગવાઈઓ છે એના આધારે અદાલતમાં જઈ શકાય છે. પુરોહિત સાહેબ, મને બીજો એક પ્રશ્ન થાય છે કે મૂળભૂત અધિકારો તો એના સ્થાને છે જ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપેલા છે. હવે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કોઈ કાયદો ઘડવામાં આવે છે અને એ કાયદાની ક્યાંક કેટલીક જોગવાઈઓ એવી હોય કે જે મૂળભૂત અધિકારનો ભંગ કરતી હોય, તો પછી એ જોગવાઈઓનું પાલન કરાવી શકાય અથવા તો એ જોગવાઈઓને કાયદેસર માની શકાય? શું મંતવ્ય છે આપનું? આમાં ડૉક્ટર મિનલબેન, એવું છે કે મૂળભૂત અધિકારો છે એનો જો ભંગ થાય તો વ્યક્તિ અદાલતમાં જઈ શકે છે અને અદાલત એના માટે આદેશ, એના જે પાલન માટે આદેશ પણ આપી શકે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે અદાલતમાં જઈ શકાતું નથી. આમ છતાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ દીવાદાંડી છે, એ સરકાર માટે બિલકુલ દીવાદાંડી છે. સ્ટેટ કેન નોટ ડિપ્રાઇવ્ડ ફ્રોમ ધી ફંડામેન્ટલ રાઇટ્સ, એનાથી એને અવગણના આપણે બિલકુલ કરી શકાય નહીં. અને સરકાર જે છે એના માટે જુદા જુદા પ્રકારના કાયદા પણ બનાવી રહી છે. આપણે ત્યાં ગોલકનાથનો એક કેસ બન્યો અને પછી કેશવાનંદ ભારતી કેસ, એ કેસ પણ આના માટે જાણીતા છે, ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા. આપણે ત્યાં એવું બન્યું કે ભારત સરકાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવા માટે, કારણ કે આપણું જે ભારતનું બંધારણ છે એ આપણે સમાજવાદી છે, ભારતના બંધારણના અમુખમાં પાછળથી શબ્દ જે ઉમેરો સમાજવાદ, એટલે સામાજિક હિત એ પણ જોવું જોઈએ, લોકોનું સામાજિક અને આર્થિક હિત, આર્થિક ન્યાય, સામાજિક ન્યાય એ પણ જોવું જોઈએ. તો એના માટે સરકાર જુદા જુદા કાયદા ઘડે છે, તો એના માટે ક્યારેક બંને વચ્ચે સંઘર્ષ થાય છે. પણ મારી દ્રષ્ટિએ વ્યક્તિગત હિત કરતાં સામૂહિક હિત છે, સામાજિક જે હિત છે એ બહુ મહત્વનું છે. ચોક્કસ પુરોહિત સાહેબ, કે જ્યારે સામૂહિક હિત આર્ટિકલ 31ને કેમ રદ કર્યો? મારું માનવું છે કે એમાં સામૂહિક હિત, કેમ કે મિલકતનો અધિકાર જો મૂળભૂત અધિકાર હોય તો મિલકત મોટા ભાગે ધનિકો પાસે વધારે હોય, અને જ્યારે પૈસાવાળા વ્યક્તિ એ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરી શકે અને ગરીબ વ્યક્તિ કે જેની પાસે મિલકત નથી એને એ અધિકાર મળી શકે નહીં. એટલે લાંબા ગાળે એવું લાગ્યું, અને મને ખ્યાલ છે ત્યાં સુધી ગોલકનાથના કેસમાં જ આ મિલકતના અધિકારને રદ કરવાનું ઠરાવવામાં આવ્યું, અને અનુચ્છેદ 31 હેઠળ જે મિલકતનો અધિકાર હતો એ મિલકતનો અધિકાર રદ કર્યો અને એને પછી બંધારણીય કાનૂની અધિકાર તરીકે આપણે અન્ય અધિકારોની સાથે મૂક્યો. એટલે બીજો પ્રશ્ન એ થાય કે ઘણી વખત એવું બને છે કે માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ અને રાજ્ય દ્વારા કાયદા ઘડવામાં આવે છે, તો આ જે કાયદા ઘડવામાં આવે છે એ કાયદામાં કેટલીક પ્રોવિઝન પર્ટિક્યુલરલી ફંડામેન્ટલ રાઇટ્સના ભંગ કરતી હોય એવી ઘણી વખત બની શકે છે,
તો અહીંયા આગળ મિત્રો મારે એ સ્પષ્ટતા કરવી છે કે જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતોના ધ્યાનમાં લઈ અને માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે જ્યારે સરકાર દ્વારા કોઈ કાયદો ઘડવામાં આવે છે, પર્ટિક્યુલરલી કોઈ પણ અધિકારો માટે અને એ જે સિદ્ધાંતોમાં આપેલા છે એ હેતુ માટે જ જ્યારે કાયદો ઘડવામાં આવે છે, ત્યારે કેટલીક વાર એવું બની શકે છે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના, માની લો કે શેડ્યુલ ટ્રાઇબલ કે શેડ્યુલ કાસ્ટ માટે કોઈ કાયદો ઘડવામાં આવે તો આપણને પ્રશ્ન એ થાય કે આર્ટિકલ 14નો ભંગ થાય છે, આર્ટિકલ 16નો ભંગ થાય છે. તો આવા સમયે જ્યારે આવો કોઈ કાયદો ઘડવામાં આવેલો હોય ત્યારે એ કાયદામાં જ એની સ્પષ્ટતા કરવામાં આવેલી હોય છે કે આ કાયદો એ પર્ટિક્યુલરલી આ હેતુ માટે જ ઘડવામાં આવેલો છે અને આ હેતુના કારણે જે મૂળભૂત અધિકારો આપેલા છે એ મૂળભૂત અધિકારોનો ક્યાંય કોઈ પણ પ્રકારનો ભંગ થતો નથી. એટલે મારું જે કહેવું હતું કે કેટલીક વખત એવું બને છે કે માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ અને જ્યારે કોઈ કાયદો ઘડવામાં આવેલો હોય તો તેવા સમયે મૂળભૂત અધિકારોના કોઈ પણ જોગવાઈઓનો ભંગ થાય એવી પરિસ્થિતિ સામાન્યપણે દેખાતી હોય ત્યારે એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ હેતુ માટે આ કાયદો ઘડાયેલો હોવાથી આવા મૂળભૂત અધિકારનો અહીંયા કોઈ જ ભંગ થતો નથી. એટલે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે જે વાત કરેલી છે તો એમાં એ બંને એકબીજાના પૂરક છે, કેમ કે આપણે એવા ચુકાદાઓ પણ જોયેલા છીએ કે જ્યાં આગળ તમે જુઓ કે આર્ટિકલ 21 છે, આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું 1950માં, ત્યારે માત્ર જીવન અને અંગત સ્વતંત્રતા પૂરતો જ એ સીમિત હતો અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો અનુચ્છેદ 21નું એટલું બધું વિશાળ અર્થઘટન થયું છે અને માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી ઘણા બધા એવા સામાન્ય બંધારણીય અધિકારોને આપણે મૂળભૂત અધિકારો તરીકે અનુચ્છેદ 21માં સ્થાન આપવામાં આવેલું છે. એટલે અહીંયા મારે સ્પષ્ટ એ કરવું છે કે માર્ગદર્શક સિદ્ધાંતો એ એક પોલિસી છે. હમણાં જ પુરોહિત સાહેબે વાત કરી કે એ એક દીવાદાંડી છે કે સરકારને શાસન કરતી વખતે આ પોલિસીને ધ્યાનમાં રાખી અને જે આપણે વાત કરી કે આર્થિક અને સામાજિક ન્યાય પૂરું પાડવાનું જે લક્ષ્ય, ઉમદા લક્ષ્ય છે, એ લક્ષ્યને પૂરું પાડવા માટે સરકાર એ અંગેના કાયદા ઘડશે. આર્ટિકલ અનુચ્છેદ 15(3)માં જે કાયદા જોગવાઈઓ છે કે સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરતા કાયદાઓ ઘડવાની ફરજ પાડવામાં આવે છે. તો આ કાયદાઓ એ જે ઘડવામાં આવે છે એ કાયદા ઘડવાથી સ્ત્રીઓ અને બાળકોને સ્પેશિયલ પ્રોટેક્શન મળે છે, સ્ત્રીઓ અને બાળકોને કેટલાક પ્રિવિલેજ પણ મળે છે. તો એનાથી આર્ટિકલ 14નો ભંગ થાય છે કે ભાઈ કોઈ એવું કહી શકે નહીં કે અહીંયા સ્ત્રીઓ અને બાળકોની જોગવાઈ કરતો કાયદો છે તો અમારો અધિકારનો ભંગ થાય છે. જેમ કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની વાત કરીએ અથવા તો સ્ત્રીને લગતા બીજા કોઈ પણ કાયદાની વાત કરીએ તો તેવા સમયે સામાન્ય રીતે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે શા માટે માત્ર સ્ત્રીઓ માટે જ આવા કાયદાઓ છે અથવા તો બાળકો માટે જ કે પર્ટિક્યુલર આ કે તે વર્ગ માટે જ આવા કાયદાઓ છે. તો એવા સમયે એ હેતુ માટે જ્યારે કાયદા ઘડવામાં આવેલા હોય ત્યારે એ અંગેની સ્પષ્ટતા એ કાયદામાં કરવામાં આવેલી હોય તો ચોક્કસપણે એ કોઈ પણ પ્રકારના મૂળભૂત અધિકારનો ભંગ થતો નથી. મને લાગે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમય પણ પૂરો થવા આવ્યો છે અને અહીંયા આગળ આના સંદર્ભમાં વિશેષ પુરોહિત સાહેબ આપણને વાત કરશે. મિત્રો, બંધારણનો આમુખ હોય, મૂળભૂત અધિકારો હોય કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હોય, એક વાત આપણા બંધારણના ઘડવૈયાઓના મગજમાં સ્પષ્ટ હતી કે ભારતને એ લોકો કલ્યાણ રાજ્ય બનાવવા માગતા હતા, વેલફેર સ્ટેટ. પહેલાંનું જે રાજ્ય હતું ઇન એન્શન ટાઈમ્સ એ પોલીસ રાજ્ય હતું, પોલીસ સ્ટેટ. અમેરિકન સ્ટેટ એ પણ આપણે એને પોલીસ રાજ્ય તરીકે ઓળખાવી શકાય. પરંતુ આધુનિક જે રાજ્ય છે, ભારતીય જે આપણું સ્ટેટ છે, ઇન્ડિયન સ્ટેટ, એ કલ્યાણ રાજ્ય બને એટલે રાજ્યની ફરજ એ માત્ર સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની નથી કે બાહ્ય આક્રમણ સામે દેશનું રક્ષણ કરવાની નથી, પણ સમાજની સુખાકારીની ચિંતા પણ એ સરકારે કરવાની છે. સમાજનું વધારે ને વધારે ઉત્કર્ષ થાય એ જોવાની ફરજ પણ એ સરકારની છે અને એટલા માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો એ જરૂરી છે અને એટલા માટે સરકાર એક પછી એક એવા પ્રકારના કાયદા પણ બનાવી રહી છે. દાખલા તરીકે ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશનની જે વાત છે, ફ્રી એન્ડ કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન, એ પહેલાં આપણે ત્યાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં હતું. આપણે એનો નૈતિક રીતે સ્વીકાર કરેલો, કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકારની રાજ્યની નૈતિક ફરજ છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય, જેમ જેમ અનુકૂળતા થાય, એમ સરકાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પણ બંધારણીય સ્વરૂપ આપે છે, મૂળભૂત અધિકાર તરીકે પણ એને સ્વરૂપ આપવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષણનો અધિકાર, જેમ હમણાં આપણે વાત કરી, તો અત્યારે ફ્રી એન્ડ કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન છે
એને બંધારણની અંદર કલમ 21A માં એક મૂળભૂત અધિકાર તરીકે જેને સ્વીકારી લીધી છે. એવું તમને બીજું ઉદાહરણ આપું તો આપણા માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે 40મી કલમ છે, 40મી, તો 40મી કલમ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે અને એમાં એ પંચાયતને લગતી છે કે પંચાયતની સ્થાપના માટે સરકાર પગલાં લેશે, પરંતુ એને 73મા બંધારણીય સુધારા દ્વારા હવે એને બંધારણીય સ્વરૂપ આપી દીધું છે, એટલે બંધારણીય દરજ્જો આપી દીધો છે. તો પહેલાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે દરેક રાજ્ય માટે એ ફરજિયાત ન હતું, પરંતુ ત્યારબાદ હવે એને બંધારણમાં સ્થાન આપવાથી, બંધારણીય દરજ્જો આપવાથી 73મા બંધારણીય સુધારા દ્વારા એનો અમલ કરવો દરેક રાજ્ય માટે ફરજિયાત થઈ ગયું છે. તો સરકારની એ પણ ફરજ છે કે ધીમે ધીમે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો પણ અમલ થાય, ભલે એની નૈતિક ફરજ છે, એની નૈતિક જવાબદારી છે, મોરલ રિસ્પોન્સિબિલિટી, પણ એનો અમલ એ એટલો જ મહત્ત્વનો છે. અને તો જ ભારતમાં આર્થિક ન્યાયની સ્થાપના થાય, તો જ ભારતમાં સામાજિક ન્યાયની સ્થાપના થાય, અને તો જ સાચા અર્થમાં જે રાજકીય લોકશાહી છે એ પરિપૂર્ણ થાય. પોલિટિકલ ડેમોક્રેસીની માત્ર સ્થાપના કરવાથી એ આપોઆપ એ ફ્રૂટફુલ એ થવાની નથી, અને એટલા માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ કરવો એ જરૂરી છે. હવે કયા કયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની આપણે વિગતે ચર્ચા હવે મિત્રો કરવાના છીએ. આજે મૂળભૂત અધિકારોની આપણે ચર્ચા કરી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું શું મહત્ત્વ છે એની આપણે ચર્ચા કરી છે. આવતા વખતે આપણે વિગતે કે કયા કયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના વિભાગ 4માં આપવામાં આવેલા છે એની ચર્ચા કરીશું, અને ત્યારબાદ જે આપણી સૌથી અગત્યની, કારણ કે અધિકારોની વાત કરીએ પણ ફરજોની વાત ન કરીએ તો એ વ્યર્થ છે. અધિકારોને ફરજો એક સિક્કાની બે બાજુ છે, તો મૂળભૂત ફરજો આપણી કઈ છે, વિચાર અવર ફંડામેન્ટલ ડ્યુટીઝ જે આપણા ભારતના બંધારણના કલમ 21 કમ આપેલી છે એ મૂળભૂત ફરજોની પણ આપણે ચર્ચા કરીશું. તો અહીં સ્ટુડિયોમાં આવવા બદલ અમે ઉચ્ચ શિક્ષણ જે હાયર એજ્યુકેશન કમિશનર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંના કોઓર્ડિનેટર શ્રી સર્વૈયો સાહેબ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને બાયસેક સ્ટુડિયો અને એમનો સ્ટાફ અમને જે કંઈ સહકાર આપ્યો છે, સહકાર બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ.